हेलो स्टूडेंट, आजनो लेक्चर छे आपणो नेटवर्क कनेक्टिविटी डिवाइस। तो व्हाट इज नेटवर्क कनेक्टिविटी डिवाइस? तो आजे आपणे कनेक्टिविटी डिवाइस विशे जाणवानुं छे नेटवर्कमां। एम तो ऑलरेडी आपणे बे डिवाइस जाणी गया छे, हब अने स्विच, पण आजे थोड़ी डिटेल्समां शीखीशुं के कनेक्टिविटी डिवाइस छे शुं नेटवर्कनी। ओके, तो फर्स्ट ऑफ ऑल एनुं इंट्रोडक्शन छे। इंट्रोडक्शननी अंदर कॉम्प्यूटर नेटवर्क डिवाइस आर यूनिट दैट मेडिएट डेटा इन अ कॉम्प्यूटर नेटवर्क एंड आर ऑल्सो कॉल्ड नेटवर्क इक्विपमेंट यूनिट विच आर एट द लास्ट रिसीवर जनरेट डेटा कॉल होस्ट और डेटा टर्मिनल इक्विपमेंट। आनो मतलब शू है कि कॉम्प्यूटर डिवाइस, कॉम्प्यूटर जो नेटवर्किंग डिवाइस अपने जितना भी यूज करें ये मीडिएटर कहवाय। मीडिएटर मीन्स जो वच्चे नु काम करतु होय ते, बराबर छे? थर्ड पार्टी, इट्स कॉल्ड थर्ड पार्टी। એટલે સપોઝ કે મારે એક કોમ્પ્યુટર પરથી મારે બીજા કોમ્પ્યુટરમાં મેસેજ પાસ કરવો છે, તો હું વચ્ચે કોઈ મીડિયેટરનો યુઝ કરીશ નેટવર્ક થ્રુ, તો એને કહેવાય છે કોમ્પ્યુટર નેટવર્ક ડિવાઇસ। તેનું કામ શું છે? તેનું કામ એક જ છે કે ભાઈ જે રિસીવર છે અને સેન્ડર છે, તો એ બંનેની વચ્ચે જે કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવાની હોય એનું કામ કરે છે કોમ્પ્યુટર નેટવર્ક ડિવાઇસિંગ। તો હવે આપણે નેટવર્ક ડિવાઇસ જોઈશું કે કયા કયા અત્યારે માર્કેટમાં અવેલેબલ છે જે આપણે કોમ્પ્યુટરની અંદર કનેક્ટિવિટી આપી શકીએ છીએ। લાઈક એમાં એક પીસી ટુ બે પીસીમાં કામ નહીં થાય, વધારે પીસી હોય, લેબ હોય, તમારી ઓફિસ હોય, વાઈફાઈ કનેક્શન છે, એમાં એક કરતાં વધારે પીસી અલોકેટ હોય છે, એમાં જો તમારે કનેક્ટિવિટી કરવું હોય નેટવર્ક જોડે, તો એના માટે આપણે નેટવર્કિંગ ડિવાઇસ યુઝ કરીએ છીએ, બરાબર? તો હવે પહેલું આપણે નેટવર્કિંગ ડિવાઇસ સ્ટાર્ટ કરીએ છીએ NIC, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, જે આપણે લાસ્ટ ટાઈમ શીખી ગયા છે, તો પણ તમને હું ફરીથી શીખવાડી દઉં છું કે ભાઈ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ છે શું। ઓકે, લાસ્ટ લેક્ચરમાં વસ્તુ આવી જ ગઈ છે। તો નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ ઇઝ અ કોમ્પ્યુટર હાર્ડવેર કમ્પોનેટ ધેટ ડિઝાઇન ધ કોમ્પ્યુટર કોમ્યુનિકેટ ઓવર ધ કોમ્પ્યુટર નેટવર્ક। ઓકે, આખા કોમ્પ્યુટર નેટવર્કને કોમ્યુનિકેટ કરવાનું કામ કરે છે NIC। આનો આખો લેક્ચર લાસ્ટ લેક્ચરમાં આપણે થયો છે, જેને બાકી છે તે લાસ્ટ લેક્ચરમાં જોઈ લે કે ભાઈ NIC કેવી રીતના વર્ક કરે છે। ઓકે, બીજું છે ઇટ ઇઝ અ બોટ ઓફ ઓએસઆઈ લેયર। હવે આ ઓએસઆઈ લેયર છે શું? ઓકે, તો એનું આખું નવું ચેપ્ટર છે, જ્યારે ઓએસઆઈ લેયર આવશે એટલે હું તમને શીખવાડીશ કે આ ઓએસઆઈ છે શું ઓરિજિનલમાં। ઓકે, આની અંદર એક ફિઝિકલ લેયર આવે છે, એક ડેટા લિંક લેયર આવે છે, જેનું કામ છે મેક એડ્રેસ ચેક કરવાનું। એટલે આમાં કેવું હોય, બધાના મેક એડ્રેસ અલગ અલગ હોય છે, તો બધા પીસી તમારી સાથે જે NIS સાથે કનેક્ટિવિટીમાં હોય છે મેક એડ્રેસ ઉપર વર્ક કરે, જેના મેક એડ્રેસ યુનિકલી હશે તેને જ વર્ક કરશે, સેમ હશે તો એને વર્ક કરવા દેશે નહીં। એટલે આ શું કરે છે, મીડિયમ પીસીના મેક એડ્રેસ જોઈને મેસેજ પ્રોવાઈડ કરે છે કે ભાઈ મેં મારા પહેલા પીસી પરથી બીજા પીસીને મેસેજ સેન્ડ કર્યો, તો એ શું કરશે કે પહેલા પીસીનું મેક એડ્રેસ અને બીજા પીસીનું મેક એડ્રેસ ચેક કરશે, જો એ સાચું હશે, પરફેક્ટલી હશે, તો જ એ મેસેજ સેન્ડ કરશે, અધરવાઇઝ સેન્ડ કરશે નહીં, બરાબર છે? એટલે મેક એડ્રેસ ઉપર વર્ક કરે છે ખાસ કરીને। ઇટ અલાઉ ધ યુઝર કનેક્ટ ટુ ઈચ અધર યુઝિંગ ધ કેબલ ઓર વાયરલેસ। એટલે તમે મોસ્ટ ઓફલી એની અંદર કેબલનો બી યુઝ કરી શકો છો અથવા વાયરલેસ બી કરી શકો છો, બંને વસ્તુ NIS લાસ્ટ લેક્ચરમાં બતાવેલી છે કે કેબલથી બી થઈ શકે છે અને વાયરલેસ એટલે મીન્સ વાયર વગર બી થઈ શકે છે, બરાબર? તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે। આ એનો ડ્રો છે, NIC જો એ દેખાય છે, NIC એ છે, પછી આપણું એનું RJ45 કનેક્ટર જે લાસ્ટ લેક્ચરમાં કીધેલું તમને, બરાબર છે? UTB કેબલ, આ UTB કેબલ કોને કહેવાય? એ ફર્સ્ટ લેક્ચરમાં એના લાસ્ટના લાસ્ટ લેક્ચરમાં બતાવેલું છે। ઓકે, ટ્વિસ્ટેડ પેર, અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર કેબલ। ઓકે, અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર કેબલ, UTP નું ફૂલ ફોર્મ, ખાસ કીધેલું મેં લાસ્ટ ટાઈમ બી કે હજુ બી કહું છું, ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, ફૂલ ફોર્મ વધારે પડતા પૂછાશે, બરાબર? તો આ લેક્ચરની અંદર NIC બેઝિક જ તમને સમજાયું છે, બરાબર છે? વધારે પડતું તમારે સમજાવવાનું આવે તો લાસ્ટ લેક્ચરમાં આપણે શીખી જ ગયા છે કે વોટ ઇઝ NIC। ઓકે, નેક્સ્ટ ટોપિક છે આપણો હબ। તો વોટ ઇઝ હબ? હબ આર ધ સિમ્પલ ડિવાઇસ ધેટ યુઝ ધ નેટવર્ક ધેટ યુઝ ધ ટ્વિસ્ટેડ પેર કેબલિંગ ટુ કનેક્ટિવિટીઝ ડિવાઇસ। એટલે આપણા કનેક્ટિવિટી ડિવાઇસ માટે ટ્વિસ્ટેડ પેર યુઝ થાય છે। ઓકે, પહેલામાં અનસીલ ટ્વિસ્ટેડ પેર હતું, બે પ્રકારના ટ્વિસ્ટેડ પેર આવે, સીલ અને અનસીલ, યાદ રાખજો, બરાબર છે? તો અહીંયા ટ્વિસ્ટેડ પેર કેબલનો યુઝ કરવાનો હોય છે કનેક્ટિવિટી કરવા માટે, અને એક સિમ્પલ ડિવાઇસ હોય છે હબ, એ તમને સામે દેખાય છે, જુઓ હબ લખેલું જ છે, એની અંદર એક સિમ્પલ ડિવાઇસ છે અને એમાં બધા પોર્ટ આપેલા છે, એમાં આપણે ટ્વિસ્ટેડ પેર કેબલનો યુઝ કરીને બધા પીસીને એકબીજા સાથે કનેક્ટ કરી શકીએ છીએ, બરાબર? લખેલું છે હબ સેન્ડ ઓલ ઇન્ફોર્મેશન ટુ ઓલ અધર ધ વર્ક સ્ટેશન। એટલે હબ બધાને મેસેજ કરે છે એક સાથે, સેન્ડ ધ પેકેટ ઓફ ઇન્ફોર્મેશન ટુ ધ હબ। ઓકે, બીજું છે હબ કેન બી જોઈન્ટ ટુગેધર ટુ ક્રિએટ લાર્જ નેટવર્ક। ઓકે, હબ સાથે તમે
જોઈન કરી શકો છો લાર્જ નેટવર્ક થ્રુ, એટલે મોટા મોટા નેટવર્ક બી તમે આની સાથે કનેક્ટિવિટી આપી શકો છો હબ જોડે. હબ ઇઝ અ સિમ્પલી ડાયરેક્ટ ટુ ડેટા પેકેજ ટુ ઓલ ડિવાઇસ કનેક્ટ ટુ ધ હબ રિગાર્ડલેસ ધ વેધર ધ ડેટા પેકેજ ઇઝ ડેસ્ટિનેટ ફ્રોમ ધ ડિવાઇસ. એટલે આની અંદર શું કહેવા માંગે છે કે હબ છે એ સિમ્પલ ડાયરેક્ટ ડેટા પેકેજ છે. ઓલ ડિવાઇસ કનેક્ટ ટુ ધ હબ એટલે શું છે કે બધા ડિવાઇસ એક હબ જોડે કનેક્ટિવિટીમાં છે. હું ખાલી હબમાંથી એક મેસેજ પાસ કરીશ એટલે ઓટોમેટિકલી બધા પીસીમાં મેસેજ પાસ થઈ જશે, યાદ રાખજો. પણ અહીંયા એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું છે કે જો એકવાર તમારી હબ અહીંયાથી, જો તમારું હબ અહીંયાથી બગડી ગયું અને કંઈ પણ ખરાબ થયું હબને, તો તમારે સમજી લેવાનું કે બધા પીસી બંધ, તો બધા પીસી ઉપર નેટવર્ક આવશે નહીં. અહીંયા એક પ્રોબ્લેમ છે, કારણ કે બધા પીસી આપણા હબ ઉપર કનેક્ટિવિટીમાં છે, તો સિમ્પલી હબને કંઈ થયું તો બધા પીસીમાં કનેક્ટિવિટી આપણી જતી રહેશે. એ ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. પછી બીજું છે, ઇટ મીન્સ ધ વન સ્ટેશન સેન્ડ ઇટ ઓલ ધ અધર ડિવાઇસ ઇટ ઓનલી ઇન્ટેન રિસેપ્શન. અહીંયા ઇમેજને આવી રીતે નીચે કહી દઉં છું કે તમને બરાબર પ્રોપરલી દેખાય. ઇન્ટેન રિસેપ્શન લિસન ટુ ઇટ. ઓકે, આમાં કહેવા શું માગે છે કે ઇટ મીન્સ ઇફ વન સ્ટેશન સેન્ડ ઇટ, એટલે એક જ સ્ટેશન તમારે સેન્ડ કરવું છે તો ઓલ અધર્સ રિસીવ ઇટ. ખબર પડી મેં હમણાં જે કીધું એ તમને ખબર પડી કે એક જ સ્ટેશન સેન્ડ કરશે એટલે હબ જ એક વસ્તુ સેન્ડ કરશે એટલે ઓલ અધર્સ રિસીવ, એટલે બધા જ પીસી એને રિસીવ કરશે. એટલે એક જ મેસેજ હું પાસ કરીશ એટલે ઓટોમેટિકલી બધા પીસી ઉપર એ મેસેજ રિસીવ થઈ જશે ઓટોમેટિક, બરાબર છે. એટલે કારણ કે એક પીસી પર એક જ સ્ટેશન પરથી સેન્ડ થશે અને બધાને રિસીવ કરશે, એટલે એ સ્ટેશન શું છે, હબ. એટલા માટે મેં કીધું કે હબને કંઈ થયું તો બધા પીસીને નેટવર્ક આપણા ખરાબ થઈ જશે એટલે કોઈ નેટવર્ક કનેક્ટિવિટીમાં આવશે નહીં, બરાબર. તો આ પ્રમાણે છે આપણું હબ. ઓકે, ડિઝાઇન જોઈ લો કેવી રીતના છે, કેવી રીતના પીસી કનેક્ટિવિટી થાય છે, એના માટે કયો કેબલ યુઝ થાય છે, ટ્વિસ્ટેડ પેર કેબલિંગ. ઓકે, આ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ આવે છે સ્વિચ. તો લાઇક અ હબ સ્વિચ કનેક્ટ ધ મલ્ટીપલ સેગમેન્ટ, એટલે હબ જેવું જ છે બટ કનેક્ટ કરે છે મલ્ટીપલ સેગમેન્ટ, બરાબર, ઓફ ધ નેટવર્ક, બટ વિથ વન ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ. અહીંયા એક ડિફરન્સ છે સૌથી વધારે, હબ રીબ્રોડકાસ્ટ એનીથિંગ ઇન રિસીવ વન પોટ ટુ ઓલ ધ અધર. એટલે હબમાં શું થાય છે કે એક જ પોટ પર તમે મેસેજ કરો તો બધાને પહોંચી જાય છે. સ્વિચ મેક ધ ડાયરેક્ટ લિંક બિટવીન ધ ટ્રાન્સમિટેડ ડિવાઇસ એન્ડ રિસીવિંગ ડિવાઇસ. એટલે આની અંદર એક જ મેસેજ કરું તો બધાને પહોંચે નહીં, કેમ, કારણ કે અહીંયા એક એક કરીને કનેક્ટિવિટીમાં આપેલા છે સ્વિચની અંદર. એટલે આમાં થાય છે શું કે તમારે જેને મેસેજ કરવો તમે એને મેસેજ કરી શકો છો, બીજાને તમારે મેસેજ નથી કરવો તો ચાલશે. સપોઝ કે હું પહેલા પીસને મારે મેસેજ કરવો છે, બીજા ચાર પીસને મારે મેસેજ નથી કરવો તો ઓકે છે, તો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે અહીંયા કેવું છે કે મેક ધ ડિફરન્ટ લિંક બિટવીન ટ્રાન્સમિટેડ ડિવાઇસ ટુ રિસીવ ડિવાઇસ. એટલે અહીંયા જે ડિવાઇસ સાથે તમારે રિસીવ કરવું સેન્ડ કરવું છે તમે અહીંયા કરી શકો. જ્યારે હબમાં કેવું હતું કે એકવાર મેસેજ કરું તો બધાને મેસેજ પહોંચી જાય. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો સ્વિચમાં. એની પાર્ટી નોટ ઇન્વોલ્વ ઇન ધેટ કોમ્યુનિકેશન વિલ નોટ રિસીવ ધ ટ્રાન્સમિશન. કોઈ પણ કોમ્યુનિકેશન અહીંયા ટ્રાન્સમિશન રિસીવ કરતું નથી. એની પાર્ટી નોટ ઇન્વોલ્વ, અહીંયા કોઈ પાર્ટી ઇન્વોલ્વ નથી કોમ્યુનિકેશન કરવા માટે. અહીંયા પોતપોતાનું જ કામ થાય છે. જે સ્વિચમાંથી જે મેસેજ તમારે સેન્ડ કરવો છે પીસીમાં તે જ રિસીવ કરશે. અહીંયા કોઈ બધાને કોમ્યુનિકેશન કરતું નથી. હબની અંદર બધા સાથે જ કનેક્ટિવિટી રિસીવ ડિવાઇસ કહેવાય છે. એટલે ખાસ યાદ રાખજો, સામે છે સ્વિચ, ડેટા ઇઝ અ ફોરવર્ડ ઓનલી ટુ ધ ડેસ્ટિનેશન બોર્ડ. તમારે જેને મોકલવું છે એને કહેવાય ડેસ્ટિનેશન. ઓકે, સોર્સ એટલે હું સ્વિચ, કે હું ક્યાંથી નીકળું છું. સોર્સ એટલે સ્વિચ, ડેસ્ટિનેશન તમારે ક્યાં પહોંચવું છે, ઇટ્સ કોલ્ડ ડેસ્ટિનેશન. એટલે સ્વિચ શું કરે છે, સોર્સ, સ્વિચ જેને આપે છે, જેને મારે મેસેજ કરવો છે તેને કહેવાય ડેસ્ટિનેશન. તો હું પહેલા પીસીને મેસેજ કરું છું, ઇટ્સ કોલ્ડ ડેસ્ટિનેશન. તો બીજા ચાર પીસીને કોઈ ફરક પડતો નથી, બરાબર છે. જ્યારે હબમાં એક જ મેસેજ પાસ કરું તો પાછે પાંચમાં પહોંચી જતો હતો. એટલે આ વસ્તુ સ્વિચમાં તમારે ખાસ યાદ રાખવાની છે. હબ અને સ્વિચમાં સૌથી મોટો ડિફરન્સ છે બ્રોડકાસ્ટિંગનો. ઓકે, તો આ હતું આપણું સ્વિચ. હવે આવે છે બ્રિજ. તો વોટ ઇઝ બ્રિજ? બ્રિજ ઇઝ અ નેટવર્ક ડિવાઇસ ધેટ કનેક્ટેડ ટુ સિમિલર નેટવર્ક સેગમેન્ટ ટુગેધર. એટલે બે નેટવર્કને કનેક્ટ કરવાનું કામ કરે છે બ્રિજ. ઓકે, અત્યાર સુધી આપણે ભણી ગયા નેટવર્ક નેટવર્ક નેટવર્ક, ખાલી નેટવર્કને કનેક્ટ, ખાલી નેટવર્કને કનેક્ટ. પણ હવે શું કરીએ છીએ આપણે, બે નેટવર્ક કનેક્ટિવિટીને, આપણે અત્યાર સુધી એક જ નેટવર્ક કનેક્ટિવિટીની વાત કરતા હતા, હવે અહીંયા
બે નેટવર્કને કનેક્ટ કરવા હોય તો શું યુઝ થાય? તેના માટે યુઝ થાય છે બ્રિજ. બરાબર, તમારી સામે છે ડ્રો, જોઈ લો. એક ત્રણ પીસી આ સાઈડ છે, ત્રણ પીસી આ સાઈડ છે. મારે ત્રણે ત્રણ પીસીની વચ્ચે એક મીડિયેટર મૂકવું છે, ઇટ્સ કોલ્ડ બ્રિજ. તો એનું કામ શું છે કે ડેટા નોટ ડેસ્ટિનેટ ફોર ધ ડિવાઇસ ઓન ધ અધર નેટવર્ક ફ્રોમ ધ પાસિંગ ઓવર ધ નેટ બ્રિજ. એટલે બ્રિજ વચ્ચે મૂકી દો એટલે ત્રણ પીસી બી કનેક્ટ થઈ ગયા, પહેલા બી ત્રણ પીસી કનેક્ટ થઈ ગયા. બે નેટવર્ક ક્યાંથી આવ્યા? જે ત્રણ પીસી છે એ ઓલરેડી કોઈ નેટવર્કમાં હશે, આ ત્રણ પીસી કોઈ ઓલરેડી નેટવર્કમાં હશે, અને એ બંનેની વચ્ચે હું બ્રિજ મૂકી દઉં તો બધાને જ કનેક્ટિવિટી પ્રોવાઈડ થશે. તો આ પ્રમાણે તમે બ્રિજનો યુઝ કરી શકો છો. અલગ અલગ પીસીમાં કામ કરતા હોય, કોઈ અલગ અલગ ઓફિસમાં કામ કરતા હોય તો વચ્ચે બ્રિજ મૂકી દેવાનું, તો આરામથી કનેક્ટિવિટી કરી શકીએ છીએ આપણે. એનું પ્રાઇમરી ફંક્શન શું છે કે કીપ ટ્રાફિક સેપરેટ ઓન ધ બોથ સાઈડ. અહીંયા ટ્રાફિકને સેપરેટ કરી દે છે બોથ સાઈડ. ટ્રાફિક એટલે શું કે ભાઈ કોઈ નેટવર્કમાં કનેક્ટિવિટી કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ વાર તો બહુ બધું ઓવરલોડ થઈ જાય, તો એ શું કરે છે બંને સાઈડ પર સેપરેટ કરી નાખે. ભાઈ પેલા ત્રણ પીસી છે એનું નેટવર્ક અલગ થઈ જશે, આ ત્રણ પીસી નેટવર્ક અલગ થઈ જશે. એનું કામ તો ખાલી વચ્ચે મીડિયેટરનું છે નેટવર્ક આપવાનું, એટલે અલગ અલગ થઈ જાય સેપરેટલી, એટલે આરામથી અહીંયા ટ્રાફિકનો ઇસ્યુ ઓછો છે. તો ટ્રાફિક ઇઝ અલાઉ ધ પાસ ઓર બ્રિજ ઓનલી ઇઝ ધ ટ્રાન્સમિશન ઇન્ટેન્ડ સ્ટેશન ઓફ ધ ઓપોઝિટ સાઈડ. બરાબર, એકબીજાના ઓપોઝિટ સાઈડની અંદર એ તમારું ટ્રાફિકને અલોકેટ કરી દે છે. અને ધ મેઇન રીઝન ઇઝ પુટિંગ બ્રિજ નેટવર્ક ઇઝ કનેક્ટ ટુ સેગમેન્ટ ટુગેધર, ડિવાઈડ અ બિઝી નેટવર્ક ઇન ટુ ટુ સેગમેન્ટ. બરાબર, એનો મેઇન રીઝન શું છે કે બે નેટવર્કને કનેક્ટ કરે છે, અથવા ડિવાઈડ ધ બિઝી નેટવર્ક ઇન ટુ ટુ સેગમેન્ટ. કોઈ બિઝી નેટવર્ક હોય, બરાબર છે, તો અહીંયા તમે એનો યુઝ કરી શકો છો બ્રિજનો. એટલે કેવી રીતના કે સપોઝ કે ભાઈ કોઈ ત્રણ પીસીમાં બહુ વધારે પડતું નેટવર્ક અત્યારે બિઝી છે, તો પેલા નેટવર્ક પરથી બી તમે એનો યુઝ કરી શકો છો બીજા નેટવર્ક પરથી. કારણ કે બ્રિજ એટલે શું, બંને નેટવર્કને કનેક્ટ કરે છે, એટલે ગમે ત્યારે કોઈ બિઝી નેટવર્ક હોય ટુ સેગમેન્ટમાં તો અહીંયા ડિવાઈડ કરી દે છે એ વસ્તુ. એટલે એકબીજાને અડધું અડધું ડિવાઈડ કરી એટલે તમે વર્ક કરી શકો છો બ્રિજમાં. બરાબર, એટલે ફર્સ્ટ હતું તમારું હબ, પછી શું આવ્યું સ્વિચ, અને હવે શું આવ્યું બ્રિજ. બરાબર, બ્રિજમાં ખાસ યાદ રાખજો હબ અને સ્વિચ એ નેટવર્કમાં કામ કરે છે એક જ નેટવર્કમાં, અને બ્રિજ કેમાં કામ કરે છે બે નેટવર્કમાં. બરાબર, એક નેટવર્ક ને બીજા નેટવર્કની વચ્ચે જે મીડિયેટરનું કામ કરે છે તેને કહેવાય છે બ્રિજ. એટલે ખાસ ધ્યાન રાખજો. હવે આવે છે રાઉટર. તો વોટ ઇઝ રાઉટર? રાઉટર ઇઝ અ નેટવર્ક ડિવાઇસ જેટ કનેક્ટ ધ મલ્ટીપલ ઓફન ધ ડિસિમિલર નેટવર્ક સેગમેન્ટ ઇન ટુ ધ ઇન્ટર નેટવર્ક. એટલે આનું કામ શું છે, નેટવર્કમાં કનેક્ટિવિટી પણ મલ્ટીપલ કનેક્ટિવિટી. તો મલ્ટીપલ કનેક્ટિવિટી કોને કહેવાય? ધ રાઉટર વન્સ કનેક્ટર કેન મેક ઇન્ટેલિજન્ટ ડિસિઝન અબાઉટ હાઉ ધ બેઝ ગેટ નેટવર્ક ડેટા ઇન ધ ડેસ્ટિનેશન બેઝ. નેટવર્ક પરફોર્મ ડેટા ગેટ ગેધર ફ્રોમ ધ નેટવર્ક ઇટ સેલ્ફ. અહીંયા નેટવર્કને તમે કેવી રીતના સૌથી બેસ્ટ બનાવી શકો અને સૌથી ફાસ્ટ બનાવી શકો એને કહેવાય છે ઇન્ટેલિજન્ટ રાઉટર. તો એ ઇન્ટેલિજન્ટની જેમ ડિસિઝન લે છે એ રાઉટરનું કામ છે. તો મલ્ટીપલ તમારે કોઈ કનેક્ટિવિટી કરવી હોય ત્યારે આપણે રાઉટરને યુઝ કરીએ છીએ. તો તમારી સામે ડ્રો છે જ, જોઈ લો. પહેલું છે વર્ક સ્ટેશન, મીન્સ કોમ્પ્યુટર. વચ્ચે છે સર્વર, એટલે આપણે કોઈ બી એક સર્વર યુઝ કર્યું હોય તે. પછી છે વર્ક સ્ટેશન, સામે બી ત્રણ પીસી છે. હવે ત્રણ અને ત્રણ, બે પીસી અને ત્રણ પીસીને કનેક્ટ કરું છું અહીંયા રાઉટર થ્રુ. તો એક રાઉટર અહીંયા છે, સામે બીજું રાઉટર છે, એ બંને રાઉટરને હું ત્રીજા રાઉટર જો કનેક્ટ કરું છું અને પછી બીજા ત્રણ પીસી કનેક્ટ કરું છું, તો શું થાય છે કે ડેટા સેન્ડ ટુ ધ રાઉટર. પહેલાં ડેટા ક્યાં જાય? રાઉટરમાં જાય. અને રાઉટર શું કરે? ડિટરમાઇન ધ ડેસ્ટિનેશન એડ્રેસ, એ ડેસ્ટિનેશન એડ્રેસ ચેક કરે અને ફોરવર્ડ ધ નેક્સ્ટ સ્ટેપ ઇન ધ જર્ની, અને પછી એ વ્યક્તિને મેસેજ કરે. તો ડેટા રીચ ઇટ્સ ડેસ્ટિનેશન, અને પછી એના ડેટા રીચ થાય છે. એટલે રાઉટરનું મેઇન કામ એ છે કે જ્યારે તમારે કોઈને સારી રીતે ફાસ્ટ રીતે કોઈ મેસેજ સેન્ડ કરવો હોય અને એકદમ કનેક્ટિવિટી સારી રીતે, સપોઝ કે ભાઈ કેવું હોય છે અત્યારે કે નેટવર્કમાં પ્રોબ્લેમ બહુ આવે છે, તો કોઈ વાર જમે તારે નેટવર્કનો પ્રોબ્લેમ આવે તો રાઉટર હોય ને તમારી પાસે, તો એ શું કરે કે ભાઈ કોઈ બી મેસેજ સેન્ડ કરો તમે તો રાઉટર પહેલાં કેચઅપ કરે. રાઉટર શું કરે? ફટાફટ એનું ડેસ્ટિનેશન ચેક કરે કે તમે જેને મેસેજ મોકલ્યો છે એનું ડેસ્ટિનેશન એડ્રેસ ચેક કરી લેશે અને પછી એને મેસેજ કરશે, કે ત્યાં સુધી તમારો મેસેજ રાઉટરની અંદર સ્ટોર રહેશે. એટલે એ શું કરે? રાઉટરની અંદર સ્ટોર રાખે અને ફટાફટ એની નેટવર્કમાં કનેક્ટિવિટી કરીને પછી મેસેજ કરે, એ ડાયરેક્ટ નેટવર્કમાં જતું નથી. એટલે રાઉટર શું, રાઉટરનું મેઇન કામ શું છે? ઇટ્સ મેક કેન મેક ઇન્ટેલિજન્ટ ડિસિઝન હાઉ ધ બેસ્ટ ગેટ નેટવર્ક ડેટા. એટલે એવું કહેવા માગે છે,
राउटर चेक करे कई જગ્યાઓ સૌથી બેસ્ટ નેટવર્ક છે એનો યુઝ કરીને પછી તમારા મેસેજને પાસ કરે છે. તો આ રાઉટરનું મેઇન ખાસ આ છે અને મલ્ટીપલ કનેક્ટિવિટી. આ ખાસ યાદ રાખજો કે તમારે મલ્ટીપલ કનેક્ટિવિટી કરવું હોય ત્યારે આપણે રાઉટર યુઝ કરવાનું. કે ભાઈ 3 પીસી આ સાઈડ છે ઓફિસમાં, બીજા 3 પીસી પેલી સાઈડ છે, બીજા 2 પીસી આ સાઈડ છે, તો તમારે બધા પીસીને એકસાથે કનેક્ટિવિટી કરવી હોય તો હબ પર તમે કરો ને. જો હબ પર શું પ્રોબ્લેમ થાય કે એક મેસેજ કરો તો બધાને પહોંચી જાય, એક આ પ્રોબ્લેમ થયો. સ્વિચનો યુઝ કરું તો પછી કેબલનો પ્રોબ્લેમ આવે, બધા કેબલ કાંઠે કાં હું લઈ જાઉં, બરાબર. બ્રિજની અંદર બે નેટવર્ક આવે તો એમાં બે નેટવર્ક તો મારી પાસે છે નહીં, તો રહ્યું છે એટલે શું રાઉટર, બરાબર. તો રાઉટરનો તમે યુઝ કરી શકો છો કે ભાઈ 3 પીસી આ સાઈડ છે તો વચ્ચે એક રાઉટર મૂકી દો, બીજા ઓફિસમાં 3 પીસી છે ત્યાં એક રાઉટર મૂકી દો, પછી બંને રાઉટરને મિક્સ કરીને ત્રીજા રાઉટર જોડે 3 પીસી કરી દો, એટલે બધા ટોટલ 9 પીસી એકબીજા સાથે કનેક્ટિવિટીમાં આવી ગયા. ઇટ્સ કોલ રાઉટર. એટલે રાઉટર થ્રુ તમે એકબીજાને કનેક્ટિવિટી કરી શકો છો. એટલે આનો મેઇન ફાયદો શું છે, મલ્ટીપલ કનેક્ટિવિટી કરવાનો, બરાબર. તો સૌથી બેસ્ટ ફાયદો આપણો એ જ છે કે મલ્ટીપલ કનેક્ટિવિટી કરવી, બરાબર. તો આ પ્રમાણે તમે રાઉટરનો યુઝ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ઇઝ ગેટવે. વોટ ઇઝ ગેટવે? એની ડિવાઇસ જે ટ્રાન્સલેટ વન ડેટા ફોર્મેટ ટુ અનધર ઇટ્સ કોલ ગેટવે. યાદ રાખજો અહીંયા નેટવર્કની વાત થતી નથી, અહીંયા એ વાત થાય છે વન ડેટા ફોર્મેટ ટુ અનધર. એટલે મારે એક ડેટા બીજા ડેટા સાથે ફોરવર્ડ કરવા હોય તો એને કહેવાય છે ગેટવે. સમ એક્ઝામ્પલ બતાવું. ગેટવે ઇન્ક્લુડ ધ રાઇટ રાઉટર ધેટ ટ્રાન્સલેટ ધ ડેટા ફ્રોમ વન નેટવર્ક પ્રોટોકોલ ટુ અનધર. એટલે ગેટવે છે, ઇટ્સ કોલ્ડ રાઉટર. રાઉટરનું કામ શું છે કે ડેટાને ટ્રાન્સલેટ કરે એક નેટવર્કથી બીજા નેટવર્ક ઉપર, બ્રિજ કન્વર્ટ કરે બિટવીન ટુ નેટવર્ક. બ્રિજનું કામ શું છે, બે નેટવર્કને કન્વર્ટ કરવાનું. એન્ડ સોફ્ટવેર એપ્લિકેશન ગેટ કન્વર્ટ બિટવીન ટુ ડિસિમલ ફોર્મેટ, બરાબર. તો બધી વસ્તુ જે થઈ છે એને કહેવાય છે ગેટવે. એટલે હવે અહીંયા શું થાય છે, બધી વસ્તુ મિક્સઅપ થાય છે. કેવી રીતના? ધ કી પોઈન્ટ ઓફ ગેટવે ઇઝ ધ ઓનલી ધ ડેટા ફોર્મેટ ટ્રાન્સલેટ નોટ ધ ડેટા ઇટ સેલ્ફ. ઇટ મેની કેસીસ ધ ગેટવે ફંક્શનાલિટી ઇઝ ઇનકરપ્ટેડ ઇન ધ અધર અનધર ડિવાઇસ. હવે અહીંયા જો ગેટવેનું કામ શું છે, તમને ડ્રો પરથી બતાવું. પહેલું પીસી છે લેન, બીજું પીસી લેન છે. ઓકે, બે પીસી લેન ઉપર કનેક્ટિવિટીમાં છે, વચ્ચે ઇન્ટરનેટ પ્રોવાઈડ થયું છે, સામે બીજા લેન કનેક્શન બે પીસી આપેલા છે. તો બંનેની પીસી વચ્ચે આપણે ઇન્ટરનેટ એટલે શું નેટવર્ક પ્રોવાઈડ કર્યું છે, બરાબર છે. એની સાથે આપણે કોઈ હબ યા કોઈ રાઉટર કોઈ વચ્ચે યુઝ કર્યું આપણે. ઓકે, તો ગેટવે તમે મૂકી દો ને તો ગેટવેથી શું થાય છે કે બધી વસ્તુ અહીંયા એક સાથે કનેક્ટિવિટીમાં થાય છે. એક્ઝામ્પલમાં તમને બતાવ્યું કે ભાઈ જો રાઉટર શું કરશે, એક ડેટાને બીજા ડેટા સાથે કનેક્ટિવિટી કરશે. એટલે તમે ગેટવે રાઉટર યુઝ કર્યું, પછી તમે બ્રિજ યુઝ કરી નાખો નેટવર્કને, બે નેટવર્કને કનેક્ટ કરવા માટે. અને પછી બે ડિસિમલ ફોર્મેટને કનેક્ટ કરો તેની વચ્ચે તમારે મૂકી દેવાનું ગેટવે. એટલે ગેટવેથી શું થાય છે, બધી વસ્તુ એકબીજા સાથે કનેક્ટિવિટીમાં આવી જશે. એટલે આ વસ્તુ આપણે ક્યારે યુઝ કરી શકીએ, જ્યારે કોઈ મોટી ઓફિસ હોય ને અને બહુ વધારે પડતું વર્ક હોય અલગ અલગ, ત્યારે તમારે એનો યુઝ કરવાનો છે ગેટવેનો. સિમ્પલ સિમ્પલ વર્ક હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ એકસાથે વધારે પડતું જો તમારી પાસે વર્ક હોય, પીસી અલોકેટ હોય, ઇન્ટરનેટ નેટવર્કનો કોઈ પ્રોબ્લેમ હોય, એક એકબીજાને ડેટા બહુ વધારે પડતા ટ્રાન્સફર કરવાના હોય, નેટવર્ક કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ આવતો હોય, ત્યારે તમારે ગેટવેનો યુઝ કરવાનો હોય છે, બરાબર છે. તો તમારે રાઉટર અને બ્રિજ આ બંનેનો યુઝ કરીને પછી તમે વચ્ચે ગેટવે મૂકી દો તો ગેટવે શું કરશે, ત્યાંથી તમારા ડેટાને ટ્રાન્સફર કરશે. જો ઉપર લખેલું છે ટ્રાન્સલેટ વન ડેટા ફોર્મેટ ટુ અનધર, ડેટાને ફોર્મેટ કરે એક જગ્યા પરથી બીજા જગ્યા પર મોકલવા માટે, બરાબર. આ ખાસ વસ્તુ તમારે જોવાની હતી ગેટવેની અંદર. આ ગેટવેનું ડિઝાઇન દેખાય છે તમારી સામે છે. જો ગેટવે એટલે એક પીસી જેવું છે, એક વચ્ચે ખાલી મેઇન મેઇન મૂકી દેવાનું, જેનું કામ છે ખાલી ડેટાને ટ્રાન્સલેટ કરવાનું, બસ બીજું કંઈ કામ નથી. તમે જે ડેટા મોકલો છો એકબીજાને એ ખાલી ટ્રાન્સલેટ કરે અને પછી બીજા વ્યક્તિને મોકલે, બરાબર. નેક્સ્ટ આવે છે રિપીટર. યાદ રાખજો નેટવર્ક કનેક્ટિવિટી કેટલા પ્રકારના બધા તમારે યાદ રાખવાના છે. યાદ રાખજો ભાઈ, પહેલું હતું તમારું હબ, સ્વિચ, રાઉટર, બ્રિજ, ગેટવે. ઓકે, આ બધી વસ્તુ યાદ રાખવાની છે, ગમે ત્યારે કઈ બી ક્વેશ્ચન આવી શકે છે. હવે એના જેવું સેમ કામ આવ્યું રિપીટર. તો રિપીટર શું છે? રિપીટર ઇઝ અ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ધેટ રિસીવ અ સિંગલ
રીટ્રાન્સમિટ હાયર લેવલ એન્ડ હાયર પાવર. રિપીટર એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે સિગ્નલને રિસીવ કરે હાઈ પાવરમાં. ઓન ધ અધર સાઇડ ઓબસ્ટ્રક્શન સો દેટ અ સિગ્નલ કેન કવર લોંગર ડિસ્ટન્સ વિધાઉટ ડિગ્રેડેશન. એટલે કોઈ લોંગ ડિસ્ટન્સની અંદર તમારે કોઈ કામ કરવું હોય સિગ્નલ થ્રુ, ત્યારે યુઝ થાય છે રિપીટર. એટલે સિગ્નલનું કામ કરે છે રિપીટર. બિકોઝ રિપીટર વર્ક વિથ ધ એકચ્યુઅલી ફિઝિકલ સિગ્નલ એન્ડ ડુ નોટ અટેમ્પ ધ ઇન્ટરપ્ટ ધ ડેટા બિંગ ટ્રાન્સમિટ, દે ઓપરેટ ધ ફિઝિકલ લેયર ફર્સ્ટ લેયર ઓફ ધ ઓએસઆઈ મોડલ. ઓએસઆઈ મોડલનું પહેલું લેયર છે ફિઝિકલ લેયર, તે અહીંયા વર્ક થાય છે. ઓએસઆઈ મોડલ શું છે આપણે પછી તમને હું લઈ જાય ચેપ્ટર સ્ટાર્ટ થાય તમને બતાવીશ. અત્યારે ખાલી તમારે એક જ વસ્તુ સમજવાની છે કે રિપીટર એટલે શું. રિપીટર એટલે તમારે જ્યારે કોઈ લોંગ ડિસ્ટન્સમાં તમારે કામ કરવું હોય ત્યારે તમારે રિપીટર યુઝ કરવાનું છે. અહીંયા લખેલું છે જુઓ, સેન્ડિંગ વર્ક સ્ટેશન, રિસીવર વર્ક સ્ટેશન. આ પીસી પરથી બીજા પીસીને મેસેજ કરું છું તો વચ્ચે મેં શું મૂક્યું, રિપીટર 500 મીટર. દેખાય છે? એટલે થોડું લોંગ ડિસ્ટન્સમાં તમારે કામ કરવું હોય તો તમારે રિપીટરનો યુઝ કરવો પડશે. એટલે રિપીટર હશે તો તમે એક પીસી પરથી બીજા પીસીને મેસેજ કરી શકશો. જો અહીંયા દેખાય છે સેન્ડ એટલે મેં મેસેજ સેન્ડ કર્યો, રિસીવ એટલે મેસેજ મેં રિસીવ કર્યો, વચ્ચે કોણ છે રિપીટર, અને વચ્ચે હાઈ પાવરનો યુઝ શું થાય છે ટ્રાન્સમિટ કરવાનું એ 500 મીટરની એરિયા વાઇઝ. બરાબર? એટલે રિપીટરનું મેઇન કામ શું છે, તમારે 500 મીટરમાં કાં તો પછી કોઈ લોંગ ડિસ્ટન્સની અંદર કંઈ વસ્તુ કરવું હોય ત્યારે યુઝ થાય છે રિપીટર. આમાં યુઝ થાય છે ફિઝિકલ સિગ્નલ. બરાબર? યાદ રાખજો. એટલે આ પ્રમાણે તમારે વર્ક થાય છે ભાઈ. ફિઝિકલ સિગ્નલમાં મોસ્ટ ઓફલી મેક એડ્રેસ, ફિઝિકલનું આઈપી એડ્રેસ, જે મેક એડ્રેસ હોય તમારા પીસીનું એ જ ખાલી ચેક થાય. બસ એને મળી જશે તો એનો મેસેજ એ સામેવાળા વ્યક્તિને મેસેજમાં પહોંચી જશે. ઓકે, તો આ પ્રમાણે હતું રિપીટર. હવે આવે છે મોડેમ. મોડેમ શું છે? મોડ્યુલેટર, ડી મોડ્યુલેટર. ઓકે, આ બે વસ્તુ તમારે એનું ફૂલ કહેવામાં આવે છે. ઇઝ અ ડિવાઇસ ધેટ ટર્ન ધ ડિજિટલ 1S ટુ OS ઓફ અ પર્સનલ કોમ્પ્યુટર ઇન ટુ સાઉન્ડ ધેટ કેન બી ટ્રાન્સમિટ ઓવર ધ ટેલિફોન લાઇન ઓર પ્લેન ઓલ્ડ ટેલિફોન સિસ્ટમ. POTS નું ફૂલ ફોર્મ યાદ રાખજો, પ્લેન ઓલ્ડ ટેલિફોન સિસ્ટમ. એટલે આ મોડેમ ખાસ કરીને કોના માટે યુઝ થાય છે, ત્યારે ટેલિફોન સિસ્ટમ હતા પહેલાં ત્યારે આ વસ્તુ યુઝ થતી હતી. એન્ડ વન્સ રિસીવ ઓન ધ અધર સાઇડ કન્વર્ટ ધો સાઉન્ડ બેક ઇન ટુ ફ્રોમ યુઝ ધ USB ઇથરનેટ સિરિયલ એન્ડ નેટવર્ક કનેક્ટિવિટી. ઓકે, એટલે મોડેમ શું છે, ફોનને કનેક્ટ કરે છે. બરાબર? અને રિસીવર જે વોઇસનું જે સાઉન્ડ બેક હોય છે એ ફ્રોમ ક્યાંથી આવે, USB પરથી આવે નેટવર્ક થ્રુ. ઓકે, તો આ બધી વસ્તુમાં યુઝ થાય છે મોડેમ. તો મોડેમ આ જનરલી ક્લાસિફાઈ ધ અમાઉન્ટ ઓફ ધ ડેટા ધે કેન બી સેન્ડ ઇન અ ગિવન ટાઈમ, નોર્મલી મેઝર બિટ્સ પર સેકન્ડ ઓફ BPS. ઓકે, પર સેકન્ડમાં બિટ્સમાં કામ કરે છે BPSમાં. તો કેવી રીતના છે, જો નીચે કરેલું છે આપણે સ્વિચ અહીંયા આ સાઈડ મૂકેલું છે, એમાં મોડેમ વચ્ચે મૂકેલું છે, તમારું PC છે અને એક ફોન કનેક્ટિવિટી મોડેમ છે, ફોન ઓર ફેક્સ, તમારે કોઈ ફોન કરવું છે, ફેક્સ કરવું છે, તો તમે વચ્ચે મોડેમનો યુઝ કરી શકો છો. એટલે મોડેમનું મેઇન કામ શું છે, પર્સનલ કોમ્પ્યુટર ઇન ટુ સાઉન્ડ કેન બી ટ્રાન્સમિટ ઓવર ધ ટેલિફોન લાઇન. એટલે આપણે જે પર્સનલ કોમ્પ્યુટર હોય તેનાથી ટેલિફોન લાઇનમાં શું કરશે, ટ્રાન્સમિટ કરશે POTS, પ્લેન ઓલ્ડ ટેલિફોન સિસ્ટમમાંથી. બરાબર? એટલે મોડેમ વચ્ચે મૂકી દો એટલે તમારું PC થ્રુ ફોન કનેક્ટ થઈ જશે નેટવર્કમાં અને તમે એને ફોન અથવા ફેક્સ કરી શકો છો તમારી રીતે. એટલે આ વચ્ચે મોડેમ આપણે યુઝ કરવું પડે. ઓકે, તો POTS નું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો મોડેમમાં. એટલે મોડેમમાં આટલી વસ્તુ છે, ખાલી વધારે કંઈ છે નહીં. ખાલી સાઇઝ એની યાદ રાખજો કે BPSને સેકન્ડ પર સેકન્ડમાં એનું કામ થાય છે અને ક્લાસિફાઈ અમાઉન્ટ ડેટા કેન બી સેન્ડ ઇન ટુ ગિવન ટાઈમ. તમને જે ટાઈમ આપ્યો છે એ ટાઈમમાં એ અમાઉન્ટ ડેટા સેન્ડ કરી દેશે ક્લાસિફાઈ. બરાબર? આમાં મેઇન કામ એક જ છે કે ભાઈ એક સાઇડ પર સેન્ડ થશે સાઉન્ડ અને બીજા સાઇડ પર એ રિસીવ કરશે અને સાઉન્ડ પાછો બેક આવે USB દ્વારા. એટલે નેટવર્ક કનેક્ટિવિટી બરાબર હશે તો પાછો આપણો સાઉન્ડ બેક આવશે. એટલે આપણે કોઈને ફોન કરીએ છીએ તો એ લોકો આપણને વાત કરે છે તો પાછું નેટવર્ક દ્વારા એ આપણી પાસે ફરીથી આવશે. ઓકે, એટલે આ બધી વસ્તુઓ વચ્ચે એક મોડેમ તમારે યુઝ કરવાનું હોય છે. નેક્સ્ટ ઇઝ મીડિયા કન્વર્ટર. તો મીડિયા કન્વર્ટર શું છે? મીડિયા કન્વર્ટર આર સિમ્પલ નેટવર્ક ડિવાઇસ ધેટ મેક ઇટ પોસિબલ ટુ કન્વર્ટ ઇન ટુ ડિસિમિલર મીડિયા ટાઈપ સચ ધેટ ટ્વિસ્ટેડ પેર વિથ ફાઈબર ઓપ્ટિક કેબલ. બરાબર? મીડિયા કન્વર્ટર એ સિમ્પલ નેટવર્ક ડિવાઇસ છે જે પોસિબલ કરે છે કનેક્ટર ટુ મીડિયા ટાઈપને, બે મીડિયા ટાઈપને કનેક્ટ કરે છે.
ટ્વિસ્ટેડ પેર વિથ ફાઈબર ઓપ્ટિક કેબલ, બરાબર. આ બંને વસ્તુ મેં તમને લાસ્ટ લેક્ચરમાં, લાસ્ટ લાસ્ટના લેક્ચરમાં તમને સમજાવેલું કે ટ્વિસ્ટેડ પેર અને ફાઈબર ઓપ્ટિક કેબલ શું છે. તો જુઓ ડેફિનેશન, જો એની પહેલાં ખાલી તમારે ડ્રો જોઈ લેવાનું, ડ્રો જો એટલે ઓટોમેટિક બધું વસ્તુ ખબર પડી જ જાય છે. જો વચ્ચે મીડિયા કન્વર્ટર છે, મીડિયા કન્વર્ટરની અંદર મેં જો શું જોઈન કર્યું છે, પહેલાં એકમાં ઇથરનેટ સ્વિચ જોઈન કર્યું છે યુટીબી કોબરથી, એકમાં ઇથરનેટ સ્વિચ જોઈન કર્યું છે યુટીબી કોબરથી, અને મલ્ટીપલ ફાઈબર કોબર. એટલે આ પ્રમાણે તમે મીડિયા કન્વર્ટરને યુઝ કરીને પછી સ્વિચની અંદર બીજા તમે કોમ્પ્યુટરને બધું જોઈન કરવું હોય તો જોઈન કરી શકો છો, બરાબર. તો મીડિયા કન્વર્ટરનું કામ શું પડે, મીડિયા કન્વર્ટિંગ મલ્ટીપલ લેન ટુ ફ્રોમ ધ વન લાર્જ કેમ્પસ એરિયા નેટવર્ક. એટલે બહુ મોટા કેમ્પસ એરિયામાં તમે લેન કનેક્ટિવિટી કરી હોય, સપોઝ કે ભાઈ કોલેજ છે, એક લેબ છે, બીજી લેબ છે અને ત્રીજી લેબ છે, તો તમારે ત્રણે ત્રણ લેબની વચ્ચે કનેક્ટિવિટી કરવી હોય તો તમારે મીડિયા કન્વર્ટર યુઝ કરવું પડશે. કેવી રીતના, પહેલાં લેબની અંદર તમારે એક સ્વિચ યુઝ કરી લેવાનું, બીજા લેબમાં સ્વિચ યુઝ કરી દેવાનું, ત્રીજા લેબમાં સ્વિચ યુઝ કરી લેવાનું. તો પહેલાં લેબની જે સ્વિચ છે, સ્વિચ આપણું, એ આપણે મીડિયા કન્વર્ટરમાં કન્વર્ટ કરી દેવાનું, પછી એ મીડિયા કન્વર્ટર બીજા મીડિયા કન્વર્ટરમાં કરી દેવાનું, અને પછી એને ત્રીજા મીડિયા કન્વર્ટરમાં કનેક્ટ કરવાનું. એટલે ત્રણે ત્રણ લેબ એકબીજા સાથે કનેક્ટ થઈ ગઈ. ઇટ્સ કોલ્ડ લાર્જ કેમ્પસ ઓફ એરિયા ઓવર ધ લિમિટેડ જિયોગ્રાફી એરિયા, બરાબર. એટલે આવી રીતના કામ કરે છે લોકલ નેટવર્ક. આ પ્રાઇમરલી કોપર બેઝ, કોપર બેઝ આપણે હોય છે, અને મીડિયા કન્વર્ટર કેન એક્સટેન્ડ ધ રીચ લેન ઓવર ધ સિંગલ મોર ફાઈબર ઓપ 130 કિલોમીટર વિથ 1550 nm ઓપ્ટિક્સ, બરાબર. એટલે આ તો એની કિલોમીટર એટલે એની સાઇઝ છે કે સિગ્નલ ફાઈબર આપણે કેટલો યુઝ કરી શકીએ સિગ્નલ માટે, કે તમે 130 કિલોમીટર સાથે 1500 nm ઓપ્ટિક્સનો યુઝ કરી શકો છો સિગ્નલ તમારે લેવું હોય એના માટે, ઓકે. એટલે આ પ્રમાણે છે મીડિયા કન્વર્ટર. એટલે તમારે કોઈ લેન કનેક્ટિવિટી કરવી હોય કોઈ તમારા કેમ્પસમાં, ત્યારે તમારે એનો યુઝ કરવાનો હોય છે, બરાબર છે. તો આ વસ્તુ હતી મીડિયા કન્વર્ટરમાં. પછી છે વાયરલેસ એક્સેસ પોઈન્ટ. તો વાયરલેસ એક્સેસ પોઈન્ટ શું છે? વાયરલેસ એક્સેસ પોઈન્ટ ઇઝ ટ્રાન્સમિટર રિસીવર ડિવાઇસ કરીએ તો વાયરલેસ, એટલે લેન માટે યુઝ થાય છે, પણ અહીંયા વાયર હોતો નથી. લાઈક એપી ટાઈપલી સેપરેટ નેટવર્ક ડિવાઇસ દેસ બિલ્ડ ઇન એન્ટેના ટ્રાન્સમીટર એડેપ્ટર, આવું બધું યુઝ થાય, એન્ટેના ટ્રાન્સમીટર એડેપ્ટર ડિપેન્ડિંગ ધ સાઇઝ ઓફ ધ નેટવર્ક. એટલે અહીંયા કોઈ વાયરનો યુઝ થતો નથી, બરાબર. જે સામે લખેલું છે વાયરલેસ, જો એપી વાયરલેસ ક્લાયન્ટ વાયર નેટવર્ક સેગમેન્ટ, એટલે અહીંયા તમારે કોઈ વસ્તુ હોય નહીં, બસ અહીંયા ખાલી એડેપ્ટર કાં તો ટ્રાન્સમીટર કાં તો એન્ટેના જે હોય બસ એના થ્રુ આપણે એકબીજા સાથે વર્કઆઉટ કરી શકીએ છીએ વાયરલેસની અંદર, ઓકે. તો આ પ્રમાણે તમારે વર્કઆઉટ કરવાનું હતું જે આ લેક્ચરની અંદર. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે નેટવર્ક કનેક્ટિવિટી ડિવાઇસમાં. તો ખાસ કરીને યાદ રાખજો નેટવર્ક કનેક્ટિવિટી ડિવાઇસની અંદર તમારે કેટલી વસ્તુ યાદ રાખવાની છે. એની અંદર હશે NIC, હબ, સ્વિચ, બ્રિજ, રાઉટર, ગેટવે, રિપીટર, મોડેમ, મીડિયા કન્વર્ટર, વાયરલેસ એક્સેસ પોઈન્ટ, બરાબર. તો આટલી વસ્તુ તમારે આ નેટવર્ક કનેક્ટિવિટીની અંદર યાદ રાખવાની છે, બરાબર. એટલે ગમે ત્યારે તમને કોઈ પૂછે કે ભાઈ નેટવર્ક કનેક્ટિવિટી ડિવાઇસ શું છે, તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ નેટવર્ક કનેક્ટિવિટી કયા કયા છે, બરાબર. તો આજના લેક્ચરમાં આટલી જ હતું, બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ઓકે. આટલું પ્રેક્ટિસ કરજો, ધ્યાનથી સમજીને MCQ આવવાના છે, અને આ આપણા સબ્જેક્ટની અંદર વધારે પડતા ફૂલ ફોર્મ ને બધું આવશે અને બધાના મિનિંગ આવશે શું કામ.